હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જેમ્બે. આજે હું બનાવવાની છું મકાઈના લોટના વડા. તો મકાઈનો લોટ લઈ લીધો છે. રોજ વરસાદી માહોલ થઈ ગયો છે અત્યારે, તો તમે રોજ ભજીયા ખાઈને કંટાળ્યા હશો. તો ભજીયાની ઓપ્શનમાં તમે આ વડા બનાવીને ખાઈ શકો છો. ગરમ ગરમ આ વડા ખૂબ સરસ લાગે છે. આમ તો ઠંડા પડે ને તો પણ આ વડા બહુ મજા આવે ખાવાની. તો ચાલો હું એ તમને એની રેસીપી બતાવું. તો આ મકાઈનો લોટ લીધો છે. હવે આ ખાટું દહીં લીધું છે, એમાં આપણે ગોળ એડ કરીશું. ગોળ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરવાનું, પણ વડા ખાટા મીઠા વધારે સારા લાગે છે એટલે હું ગોળ એડ કરીશ. પછી આને આમાં ઓગાળી લઈશું ગોળને. હવે ફ્રેન્ડ્સ, દહીં ઓગાળી લીધું છે, એને હું સાઈડ પર રાખીશ થોડી વાર. હવે આ ચીકોટા છે એમાં આદું આટલું લીધું છે, આ લસણ અને મરચાં એ બધું હું પીસી લઈશ. આદું મરચાંની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો, પણ એમાં આદું ને લસણ તો એડ કરો ને તો વધારે સારું લાગે, એટલે એકવાર આવી રીતે ચોક્કસથી પણ ટ્રાય કરી જોજો. તો આપણું મરચુંને પીસાઈ ગયું છે. હવે આપણે આનો મસાલો કરી લઈશું. તો આ જે આદું લસણ મરચાં પીસ્યા હતા એ અંદર એડ કરી દઈશું. આજમો છે એ હાથથી થોડો પીસી લઈશું. થોડી ખરદણ એડ કરવાની. આમ તો મકાઈનો લોટ પીળો હોય એટલે બહુ હળદર એડ કરવાની જરૂર નથી પડતી. પછી આ દહીં છે, એ દહીંથી આપણે લોટ બાંધીશું. દહીં બધું એડ કરી દઉં છું અને લોટ હાથથી જ બાંધવાનો, જેને લીધે એ પ્રોપર મિક્સ થાય. હવે લોટમાં થોડુંક પાણી એડ કરવાનું, તે આપણે કોશિરું પાણી એડ કરીશું. તો આ દહીંવાળો વડકો તો એમાં થોડું પાણી લઈ લીધું છે અને હુંફાળું પાણી છે, બહુ ગરમ નહીં ને બહુ ઠંડુ નહીં. અને આનો લોટ કઠણ નહીં ને ઢીલો નહીં એવો બાંધવાનો. જો ફ્રેન્ડ્સ, આ રીતનો લોટ કરવાનો. હવે ઉપરથી એમાં થોડુંક મીઠું એડ કરી દઉં છું. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું. અને હવે એને થોડુંક પાણી રેડી ફરી એડ કરી દઈશ. લોટ થોડોક કઠણ રાખવાનો, નહીં તો પછી તમને વડા થાપવામાં અઘરું પડશે. હજી આ થોડોક ખીલશે લોટ, પણ તમે ક્વોન્ટિટી એની જોઈ શકો છો. તમારે વધ ઘટ કરો જે પ્રમાણે કરવું હોય એ પ્રમાણે કરવાનું અને લોટ આ ટાઈપનો બાંધવાનો. તમે આવી રીતે, કારણ કે એને થાપવા પડે એટલે આવી રીતે એ થાપવા જોવે. તો તમે જોઈ શકો છો કે વડા મસ્ત થપાય છે. એટલે હવે આને આપણે ઢાંકીને 15-20 મિનિટ રેસ્ટ આપીશું. જો ફ્રેન્ડ્સ, આપણે આ લોટને ઢાંકીને રાખે 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડુંક સોડા એડ કરીશું. થોડાક કરવાના, બહુ વધારે નહીં કરવાના. અને હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો જો આપણો લોટ તૈયાર છે, આવી રીતે થવું જોઈએ. હવે આ રોટલી બનવાની પાટલી છે, એની ઉપર આવી રીતે થાળી મૂકી દેવાની અને થાળી ઉપર આવી રીતે એક સારો કકડો કોટનનો હોય એ કરી દેવાનો. આવી રીતે બધા ગોળા કરી લેવાના. પછી આ વાડકીમાં પાણી લીધું છે, એ પાણીમાં હાથ વોળી અને આને થોડાક પોલા પોલા હાથે આવી રીતે થાપી લેવાના. બહુ પાતળા નહીં કરવાના, આટલા જાડા જ રાખવાના થોડા.
પછી જેમ કોરો હાથ થઈ જાય તેમ પાણીમાં ફરી બોળી અને આવી રીતે થાપી લેવાના. બધા આવી રીતે પછી આ થઈ જાય એટલે એની ઉપર આપણે તલ ચીપકાવીશું. આ તલ છે તે તલને ઉપર આમ કરીને લગાવી દેવાના. પછી આમ પોલા પોલા હાથે દબાવી દેવાના. તો આ આપણા વડા છે તૈયાર છે. હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે જોઈ લઈશું. જો ઉપર આવી ગયું છે, હવે આપણે એને ધીમા તાપ કરી દઈશું અને આવી રીતે વડા એડ કરવાતા જવાના. અંદર નાખ્યા પછી એને બિલકુલ અડવાનું નહીં, એની જાતે જ છૂટા પડી જશે. હવે આપણે એને ફેરવી દઈશું. હવે એને આપણે લાલ થતા સુધી તર થવા દઈશું. જો ફ્રેન્ડ્સ આવા થવા જોવે એને આવી રીતે ફેરવી દેવાના. તમે જોઈ શકો છો એવા સરસ ખીલેલા છે. હવે આને આપણે કાઢી લઈશું. આવી રીતે હું બીજા તરી દઉં છું. ફરી મેં આવી રીતે બધા કરી લીધા છે. આવી રીતે એની ઉપર તેલ ચોપડી દેવાનું. અને હવે એને હું તમને કાપડ પરથી કેવી રીતે લેવાનું એ શીખવાડું. તો આવી રીતે કાપડ પકડવાનું આમ, અને પછી આમ કરીને લઈ લેવાનું. આવી રીતે એને ફેરવી દેવાના. જો વડા આપણા થઈ ગયા છે. હવે હું એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું. આ વડા ચા સાથે, દહીં સાથે, રાયતા સાથે ખૂબ મજા આવે છે. તો ચાલો એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં. જો ફ્રેન્ડ્સ, તો વડા તૈયાર છે. તમે જોઈ શકો છો. હા જુઓ, હું તમને ખોલીને બતાવું. જો છે ને, તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.